પછી એ બે દિવસ પછી ગુજરાતના કિસાનોની રણનીતિ શું રહેશે? ગુજરાતના ખેડૂતોની રણનીતિ બીજું કઈ નહીં હોય તો દરેક જિલ્લે કિસાન મહાપંચાયતો આકાર લેશે. ગુજરાતનો કોઈ જિલ્લો બાકી નહીં રહે જેમાં કિસાન મહાપંચાયતો સક્રિય ન થાય. અને કિસાન મહાપંચાયતો ફક્ત ખેડૂતોના પ્રશ્નો, અને આ મુદ્દો ખેડૂતોનો નથી, સમાજે મધ્ય વર્ગનો છે, ગરીબ માણસોનો છે, મજૂરોનો છે, જેને ભગવાને પેટ આપ્યું હોય, ખાવા આપ્યું હોય, તમામ લોકોનો આ મુદ્દો છે. આપણા ધરતીના પુત્રો છે, આપણને આપણું પેટ ભરે છે, આપણું શાકભાજી આપણને આપે છે, દૂધ આપણને આપે, એને ન સતાવાય. આ નિર્દોષ સાચો ધરતી પુત્ર છે, એને દુઃખી ન કરાય. અને દુઃખી જો સરકાર કરશે તો સરકાર સુખી નહીં થાય. અને એટલા માટે શાંતિથી આનો ઉકેલ ના આવે ત્યાં સુધી આ કાર્યક્રમો ગુજરાતમાં પણ રહેશે. આ એક એવા પ્રકારનું આંદોલન છે કે તમામ ક્ષેત્રના લોકોને અસર કરતા છે એવું કહેવામાં આવી રહ્યું છે, છતાં પણ બાકીના રાજ્યોની અંદર એના એટલા પ્રતિભાવ કે પ્રભાવ જોવા મળ્યો નથી, ઇવન ગુજરાતમાં પણ નથી જોવા મળ્યો. એની પાછળનું કારણ શું? એટલા માટે કે આમાં પ્રભાવ કે એ થવા નથી દેતા. પ્રેસ કોન્ફરન્સમાં તમે થવા ન દો, પ્રેસમાં આવે જ નહીં. પછી માની લો કે હું પોતે લગભગ 100 બધા ખેડૂતોને લઈને જવા નીકળેલો સિંગુ બોર્ડર, મને હાઉસ એરેસ્ટ કર્યો, 100 લોકોને ગાંધી આશ્રમમાંથી પકડ્યા, સાંજે 6 વાગે છોડ્યા, અને પછી મેં રાજસ્થાનથી ફરી વખત ભેગા કર્યા મેં ત્યાં, ત્યાંથી 100 લોકોને મોકલ્યા ત્યાં. એટલે ગુજરાત સરકારને તો તકલીફ છે આ બધી.